નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. નવસારી જિલ્લામાં 2021 વર્ષનું પૂર્ણાહુતિ થઈ છે, ત્યારે 2021 વર્ષ દરમિયાન નવસારીની 108 સેવાને 22,000થી વધુ ઇમરજન્સી કોલ મળ્યા હતા. જીવીકે ઇમરજન્સી સેવાને આ કોલ મળ્યા હતા અને તેઓ દ્વારા આ કોલને ત્વરિત પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાં હાલમાં કુલ 16 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે, જેના દ્વારા વર્ષ 2021માં આશરે 22,000થી વધુ ઇમરજન્સી કોલને પ્રતિસાદ આપવામાં આવ્યો હતો, જેમાં 108ના કર્મચારીઓ દ્વારા દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા. કોરોના મહામારી દરમિયાન કપરા સમય દરમિયાન 108 સેવાના કર્મચારીઓ પ્રશંસનીય કામગીરી કરી હતી અને કોરોનાના લક્ષણો ધરાવતા 2,118 જેટલા દર્દીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2021માં 108 એમ્બ્યુલન્સમાં સૌથી વધુ 4,627 જેટલા પ્રસૂતિને લગતા કોલ મેળવ્યા હતા, અને જેમાં આંકડાવાર માહિતી જોઈએ તો માર્ગ અકસ્માતના 2,823 કોલ, પેટમાં દુખાવાના 2,799 કોલ, શ્વાસની તકલીફના 1,911 કોલ, તાવના 690 કોલ, હૃદયરોગને લગતા 725 કોલનો સમાવેશ થાય છે. તો હાલમાં પણ 108 ઇમરજન્સી સેવા દ્વારા દરરોજના 70-75 જેટલા કેસોને પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લામાં કાર્યરત 16 જેટલી એમ્બ્યુલન્સના 70 જેટલા કર્મચારીઓ હાલમાં કાર્યરત છે. જેઓ કોઈપણ ઇમરજન્સી કોલ મળતા તરત જ કોલ અનુસાર જરૂરી તૈયારી કરી ઘટના સ્થળ પર પહોંચી દર્દીને પરિસ્થિતિને ચકાસણી કાઢવા તેઓ અમદાવાદ સ્થિત કોલ સેન્ટરના ડૉક્ટર સાથે વાતચીત કરી દર્દીના લક્ષણો જણાવી ડૉક્ટરની સૂચના મુજબ જરૂરી સારવાર અને દવાઓ આપી હોસ્પિટલ ખસેડવા મદદરૂપ બને છે. આમ ગમે તેવા કપરા સંજોગોમાં પણ દર્દીઓને પ્રત્યે ફરજ અને નિષ્ઠાપૂર્વક 108ના કર્મચારીઓ નવસારી જિલ્લામાં કાર્યરત છે, અને તેને લઈને નવસારી જિલ્લામાં 108 સેવાનો પણ લોકો લાભ લઈ રહ્યા છે. આ અંગે 108ના નવસારી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર, 108 ઇમરજન્સી સર્વિસ, નવસારી જિલ્લો. 2021માં જો જોવા જઈએ તો 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા લગભગ 22,000 જેટલી ઇમરજન્સીને પ્રતિસાદ આપવામાં આવેલો છે, જેમાં મુખ્યત્વે જો ઇમરજન્સી જોવા જઈએ તો પ્રસૂતિને લગતી ઇમરજન્સી લગભગ 4,600 જેટલી નોંધાયેલ છે, અને રોડ એક્સિડન્ટના કેસીસ લગભગ 2,800 જેવા નોંધાયા છે. મેન કે 2021માં જે કોરોનાનો જે કપરી મહામારી હતી તે દરમિયાન પણ લગભગ અમારા 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા 2,100 જેટલા પેશન્ટોને, જે કોરોના લક્ષણો ધરાવતા પેશન્ટો હતા, કે જેને જે તે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. મુખ્યત્વે જો એક હાઇલાઇટિંગ પોઈન્ટ જોવા જઈએ તો લગભગ 2021માં 150-175 જેટલી ડિલિવરી જે અમારા ટ્રેન તાલીમ પામેલા EMT દ્વારા એમ્બ્યુલન્સમાં ક્યાં તો ઘટના સ્થળ પર કરવામાં આવી હતી. ટોટલી જોવા જઈએ તો અમારી એમ્બ્યુલન્સની અંદર જે ડિલિવરી કિટ, એન્ટી સ્નેક વેનમ, સક્સન મશીન, લાઈફ સેવિંગ ડ્રગ્સ હોય છે, કે જેને લીધે કોઈપણ EMT એ કોઈ જે તે યુનિવર્સિટીને પ્રતિસાદ આપી શકતો હોય છે. હાલમાં 16 જેટલી એમ્બ્યુલન્સ નવસારી જિલ્લામાં કાર્યરત છે, અને 70-75 જેટલો તાલીમ પામેલા સ્ટાફથી સેવા અત્યારે ચાલી રહી છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો તમે જાણ્યું કે ધવલ પારેખે જણાવ્યું કે કઈ રીતે નવસારીમાં 108 કામગીરી કરી રહી છે અને તેનાથી લોકો તેનો શું લાભ લઈ રહ્યા છે. આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET સિટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.